છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકો પોતાનું રક્ષણ તો સ્વેટર અથવા શાલથી કરી લેતા હોય છે પરંતુ પ્રાણીઓનું શું ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓ માટે થઈને ગરમ હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો પારો ગગડીયો છે હાર્ડ થી જાવતી ઠંડી પડી રહી છે જેની સામે લોકો તાપણું અથવા તો સ્વેટરથી પોતાનું શરીર ઢાંકીને રાહત મેળવી રહ્યા છે બીજી તરફ જે પ્રાણીઓ અને અબૂલ પશુ પક્ષીઓ કેવી રીતે પોતાને ઠંડીથી રાહત મેળવી શકે તે માટે થઈને સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક ખાતે ખાસ હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સિંહ વાઘ દીપડા અને રીંછ જેવા પ્રાણીઓ માટે હીટર મૂકવામાં આવ્યા છે જેનાથી ગરમી મેળવીને પ્રાણીઓ ઠંડીમાં રાહત મેળવી શકે છે સાથે અન્ય પશુ પક્ષીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં હરણ શિયાળ જેવા પ્રાણીઓ માટે ખાસ પ્રકારનું તાપણું કરવામાં આવે છે બીજા પક્ષીઓ માટે ખાસ કરીને ગરમ બલ્બ મૂકવામાં આવ્યા છે જે ઠંડીથી મહદ રાહત આપી શકે છે આવી અનેક પ્રકારની સુવિધાઓ પ્રાણી સંગ્રહાલય ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે પ્રમાણ વધેલું છે તેથી જે બી મેઇન વાઘ છે રીંછ છે દીપડા છે શિયાળ ધેરક એ લોકોને નાઇટ શેલ્ટરમાં રાત્રિ દરમિયાન વધારે ઠંડુ ઠંડી વાતાવરણ થાય સમય દરમિયાન હીટર રાખી ચાલુ રાખી અને વાતાવરણ ઉપાડું રાખવાનો ટ્રાય કરવામાં આવે છે જે હરણના છે એમાં ઓપન યાર્ડમાં લાકડાના સરદાવી તાપણું કરવામાં આવે છે અને જે પક્ષી વિભાગ છે એ બધા જ પક્ષીના પાંજરાઓમાં બસો બસો વોટના લેમ્પ રાત્રિ દરમિયાન ચાલુ રાખવામાં આવે છે જેથી પક્ષી પ્રાણીને ને ઠંડીની આડઅશ્ બચાવી શકે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત